દીવના વણાક ખાતે સરકારી પ્રાથમિક શાળા નંબર એક અને બે ના સંયુક્ત ઉપક્રમે વાંચન ઝુંબેશ અંતર્ગત વાંચન મેળા થયું ભવ્ય આયોજન દીવના વણાકબારા ખાતે સરકારી પ્રાથમિક શાળા નંબર એક અને બેના સંયુક્ત પ્રયાસ થકી વાંચન ઝુંબેશ અંતર્ગત વાંચન મેળાનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત સો દિવસ એટલે કે ચૌદ અઠવાડિયા દરમિયાન બાળકો દ્વારા કરવામાં આવેલ વૈવિધ્યસભર પ્રવૃત્તિઓનું પ્રદર્શન મેળાના માધ્યમથી લગાવવામાં આવેલ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમરેલીથી પધારેલ ડૉક્ટર કાલિંદીબેન પરીખ નવલકથાકાર ઉપસ્થિત રહેલ તેઓએ બારવર્તા દ્વારા વિદ્યાર્થીઓને મનોરંજન કરાવેલ વિશેષ વાંચન મહત્ત્વની સમજૂતી માનસિન બામણિયા અને કમરાબેન બામણિયા દ્વારા આપવામાં આવેલ સાથે વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ મીનાક્ષીબેન જીવન શિક્ષણ અધિકારી મારુ સાહેબ બંને શાળાના એસએમસીના ચેરમેનો બંને શાળાના આચાર્ય મેઘનાબેન બારિયા અને મનીષાબેન તેમજ ઉમદા વાચક ઉકાભાઈ વઘાસિયાની વિશેષ હાજરી રહી હતી આ વાંચન વાલીઓ અને શિક્ષકો દ્વારા પુસ્તકાલયની મુલાકાત લઈ મનગમતા પુસ્તકો વાંચ્યા સ્વરચિત વાર્તાલેખન કાર્ય કવિતા ગીતો વાનગી વિશે માહિતી એકપાત્રીય અભિનય ફળ અને ફૂલોની ઓળખ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી આ વાંચન ઝુંબેશ અંતર્ગત બારમેરામાં બાળકોએ પોતાની પસંદગીની વાર્તાઓ અને લેખન સર્જન પ્રવૃત્તિઓ શાળામાં પ્રદર્શન પુસ્તક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું અને બાળકોની વિવિધ પ્રવૃત્તિઓને ઉપસ્થિત મહાનુભાવો એસએમસી સભ્યો અને વાલીઓએ નિહારી પ્રોત્સાહન આપ્યું બંને શાળાના તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના શિક્ષક દિનેશ બારૈયા અને હિરેન સાહેબ દ્વારા કરવામાં આવેલ મીનાક્ષી ગઢવી જેડ એસ ટીવી દીવ